નમસ્કાર, મેં દે ન્યૂઝ સાથે હું છું હેમાનગીની. સમાચારની શરૂઆતમાં નજર કરીએ હેડલાઇન્સ પર. દેશના ટોપ 10માં સૌથી સ્વચ્છ શહેરોમાં અમદાવાદનો સમાવેશ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે મેયર બિજલબેન પટેલને એનાયત કરાયો સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડ 2019. ભારતનું સૌથી સ્વચ્છ શહેર બન્યું મધ્યપ્રદેશનું ઇન્દોર. આવતીકાલથી રાજ્યમાં શરૂ થશે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા. 1607 પરીક્ષા કેન્દ્રો પર 18.50 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. રાજ્યમાં 600 જેટલા સંવેદનશીલ કેન્દ્રો. શિક્ષણમંત્રીએ પાઠવી શુભેચ્છા. કચ્છની ખાવડા બોર્ડરના પિલર 1050 પાસેથી ઝડપાયો શંકાસ્પદ પાકિસ્તાની. બીએસએફ દ્વારા ઇન્ટ્રોગેશન શરૂ કરવામાં આવ્યું. ફેન્સિંગ વગરની બોર્ડર પાસેથી શંકાસ્પદ પાકિસ્તાની ઝડપાતા બોર્ડર પર એલર્ટ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વલસાડ જિલ્લાના ભિલાડ ખાતે 13.50 કરોડના ખર્ચે તૈયાર થયેલ ચેકપોસ્ટ અપગ્રેડ ઇન્ટીગ્રેટેડ પ્રોજેક્ટનું કર્યું લોકાર્પણ. તો વન અધિકાર અધિનિયમ હેઠળ 1589 લાભાર્થીઓને જમીનના હકપત્રો કર્યા એનાયત. 8 સ્વસહાય જૂથોને 35 લાખના ચેકનું કર્યું વિતરણ. યુવાનો રમતગમત પ્રત્યે આકર્ષાય અને તેમની પ્રતિભાનો વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ક્રિકેટ અને વોલીબોલની કીટનું વિતરણ. સ્વામી વિવેકાનંદ મંડળ બનાવી કરાયું સમગ્ર રાજ્યમાં રમતગમત કીટોનું વિતરણ. અમદાવાદીઓ હવે માણી શકશે મેટ્રો રેલની સફર. આજથી વસ્ત્રાલથી એપરલ પાર્કની મુસાફરી કરી શકાશે. 9 દિવસ સુધી શહેરીજનો ફ્રી પાસથી કરી શકશે નિઃશુલ્ક મુસાફરી. અને ભારતના વધતા દબાણ બાદ પાકિસ્તાને આતંકી સંગઠન પર કરી કાર્યવાહી. આતંકી સંગઠન જમાત ઉદ દાવા અને તેના મદદગાર સંગઠન ફલાહે ઇન્સાનિયત ફાઉન્ડેશનને કર્યું પ્રતિબંધિત. સમાચાર વિસ્તારથી જોઈએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના કલબુર્ગીમાં પહોંચી ગયા છે. પોતાની આ યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી કલબુર્ગીને અનેક વિકાસ પરિયોજનાની ભેટ આપી હતી અને સાથે જ તેઓ એક રેલીને પણ સંબોધન કરી રહ્યા છે. જોઈએ જીવંત પ્રસારણ. આયુષ્માન ભારત યોજનાને હમારી તો જિંદગી બદલ દી ઓર હમારા ઓપરેશન હો ગયા. સરકારને મેં ડોક્ટરને પ્રાઇવેટ હોસ્પિટલમાં કિસીને એક નયા પૈસા નહીં લિયા. કોઈ દલાલ નહીં, કોઈ બિચોલિયા નહીં, કોઈ રૂપિયે લેને વાલા નહીં. બસ એક કાગજ લેકે જાઓ, પ્રધાનમંત્રી આયુષ યોજના યોજના કા લાભ ઉઠાઓ ઓર દેશ કા ગરીબ અબ બીમારી કે કારણ જિંદગી મેં મુસીબત નહીં ઝેલેગા. યે કામ હમને કર દિયા હૈ. સાથીઓ, ઇસ યોજના કે માધ્યમ સે દેશ મે હર દિન ઔસતન 10,000 સે જ્યાદા ગરીબ મરીજો કા ઇલાજ મુફ્ત મે હો રહા હૈ. ઓર ઇસે શરૂ હુએ અભી મુશ્કિલ સે 150 દિન હુએ હૈ, લેકિન ઇતને કમ સમય મે હી 14 લાખ સે અધિક ગરીબ ભાઈ બહેનો કા ઓર બચ્ચો કા ઇલાજ હો ચુકા હૈ. ભાઈ ઓર બહેનો, સામાન્ય માનવી કા જીવન આસાન હો, ઉનકો વ્યવસ્થા સે જૂઝના ના પડે, ઇસકે લીએ સરકાર નિરંતર કામ કર રહી હૈ. બેંગલુરુ મે ભી નહીં, ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ કી નઈ બિલ્ડિંગ, ઇસે ઇન્કમ ટેક્સ સે જુડે કામ અબ જ્યાદા આસાની સે કિયે જા સકેંગે. ઇસ ટ્રાઇબ્યુનલ દ્વારા દશકો સે કિરાયે કી બિલ્ડિંગ મેં જૈસે તૈસે કિયા કામ હો રહા થા, અબ એક આધુનિક બિલ્ડિંગ યહાં કી જનતા કી સેવા કે લિયે તૈયાર હો ગઈ. સાથીઓ, હમને
इनकम ट्रिब्यूनल टैक्स की बिल्डिंग तो बनाई है, साथ में कर्नाटक सहित देश के 3 करोड़ से अधिक टैक्स पेयर्स को सीधी राहत भी दी है। भारत के इतिहास में पहली बार 5 लाख रुपए तक की टैक्सेबल इनकम को टैक्स के दायरे से बाहर कर दिया गया। हर मध्यम वर्ग के परिवार 15 साल से इसकी मांग कर रहे थे, लेकिन कांग्रेस की सरकारों को ये काम कभी करने की हिम्मत नहीं हुई। आज वो काम हमने कर दिया है। તો દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આજે સ્વચ્છ સર્વેક્ષણ 2019 માટે એવોર્ડ વિતરણ સમારંભ યોજાયો હતો, જેમાં દેશના વિજેતા શહેરોને રાષ્ટ્રપતિના હસ્તે સ્વચ્છતા પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ સ્વચ્છતા પુરસ્કાર સમારંભમાં ઇન્દોર શહેરને સ્વચ્છતા માટે પ્રથમ ક્રમાંક મળ્યો છે. આ સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ શહેરનો ટોપ 10માં સમાવેશ થયો છે. ઉલ્લેખનીય છે કે ગત 3 વર્ષના સર્વેક્ષણમાં અમદાવાદ 2 વખત 14માં ક્રમે અને 1 વખત 12માં ક્રમે હતું. સર્વેક્ષણ માટે પશ્ચિમ બંગાળને છોડીને દેશના 4000 શહેરોમાં સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. દર વર્ષે સ્વચ્છ સર્વેક્ષણનું પરિણામ એપ્રિલ કે મે મહિનામાં જાહેર થાય છે, પરંતુ આ વર્ષે મે માસમાં લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને પરિણામ વહેલું જાહેર કરવામાં આવ્યું હતું. સભી બડી હાઉસિંગ સોસાયટીઝ મે ઓન સાઇટ કમ્પોસ્ટિંગ યુનિટ લગાઈ, કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ સે હુઈ દિન રાત ઓનલાઈન મોનિટરિંગ. અહેમદાબાદ કે કર્મઠ સફાઈ કર્મચારીઓ કા વિશેષ સન્માન. और अवॉर्डीज पुरस्कार ग्रहण करने के लिए मंच पर उपस्थित हैं माननीय राष्ट्रपति जी के कर कमलों द्वारा. आज के पुरस्कार विजेताओं को बधाई देता हूं. मैं ये आशा करता हूं कि इन पुरस्कार विजेताओं से प्रेरणा लेकर और उनके कार्यक्रमों से सीखकर अन्य शहर और राज्य स्वच्छता के क्षेत्र में नए कीर्तिमान स्थापित करेंगे. मुझे विश्वास है कि स्वच्छता से जुड़ी ये प्रतिस्पर्धा देशवासियों का जीवन स्तर सुधारने और विश्व पटल पर भारत की छवि को बेहतर बनाने में बहुत ही उपयोगी सिद्ध होगी कि सन 2030 तक स्वच्छता की सुविधाएं सबको उपलब्ध हों, खुले में शौच पूरी तरह समाप्त हो तथा बालिकाओं व महिलाओं तथा समाज के अन्य कमजोर वर्गों की स्वच्छता से जुड़ी आवश्यकताओं पर विशेष ध्यान दिया जाए. लेकिन उपरोक्त समय सीमा से बहुत पहले हमारे देश में 2 अक्टूबर 2019 तक यानी गांधी जी की 150वीं जयंती तक ही इन लक्ष्यों को प्राप्त कर लेने का संकल्प लिया गया है. यह हम सबके लिए प्रसन्नता की बात है. રાજ્યમાં 7 માર્ચથી બોર્ડની પરીક્ષા યોજાવા જઈ રહી છે, ત્યારે શિક્ષણ મંત્રી અને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની તકેદારી તેમજ કોઈપણ ગેરરીતિ વગર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થાય તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. દર વર્ષની જેમ આ વર્ષે માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા માર્ચથી શરૂ થઈ રહી છે. રાજ્યના 18.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવાના છે અને રાજ્યના કુલ 1607 પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા લેવાશે. તમામ કેન્દ્ર સીસીટીવી સાથે સજ્જ કરાયા છે. 600 જેટલા સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રમાં ખાસ વ્યવસ્થા કરવાનું કલેક્ટરોને જણાવવામાં આવ્યું છે. હોશિયાર વિદ્યાર્થીને સહેજ પણ અન્યાય ન થાય આ રાજ્ય સરકારનો દ્રઢ સંકલ્પ છે. કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય અને હોશિયાર વિદ્યાર્થીને ન્યાય મળે એના માટેની બોર્ડે ચેરમેન અને ટીમે
ખૂબ મહેનત કરીને સચિવશ્રીના માર્ગદર્શન હેઠળ વ્યવસ્થા તંત્ર ગોઠવ્યું છે. ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ ભર્યા માહોલમાં કચ્છ બોર્ડરથી ગઈકાલે મધરાતે એક પાકિસ્તાની ઝડપાયો છે. ફેન્સિંગ વિનાની કચ્છની ઇન્ડો પાક બોર્ડર પર પિલર નંબર 1050ને ક્રોસ કરીને આવતા આ ઘૂસણખોરને બીએસએફના જવાનોએ ઝડપી પાડ્યો હતો. હાલ આ ઘૂસણખોરને બીએસએફની ચોકીમાં પૂછપરછ ચાલી રહી છે. પાકિસ્તાન દ્વારા રાજસ્થાનમાં મોકલાયેલું જાસૂસી વિમાન તોડી પડાયા બાદ રણસીમામાં પાકિસ્તાન દ્વારા જાસૂસીના આ પ્રયાસને પણ ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યું હતું. આ વિશે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા કૌશિક કાંટેચા. જી કૌશિક, જે રીતે અત્યારે ભારત પાકિસ્તાનના તણાવભર્યા માહોલમાં ગઈકાલે જે રીતે કચ્છ બોર્ડરથી આ પાકિસ્તાની ઝડપાયો છે, શું છે વધુ વિગતો? ચોક્કસથી, ગઈકાલ રાત્રે જે પિલર નંબર 1050 પાસેથી એક શંકાસ્પદ મુવમેન્ટ છે તે બીએસએફ ને જોવા મળી હતી. ત્યારબાદ બીએસએફ હરકતમાં આવીને નજીક જઈ અને જયારે જોયું ત્યારે એક શંકાસ્પદ માણસ છે તે બોર્ડર ક્રોસ કરીને ભારતીય સીમામાં પ્રવેશી ચૂક્યો હતો અને તેને ત્યારબાદ કબજે લઈ અને બીએસએફ વધુ તપાસ હાથ ધરી છે. ખાસ કરીને ઉલ્લેખનીય છે કે જે રીતે પુલવામા હુમલા બાદ સમગ્ર દેશની બોર્ડર ઉપર એલર્ટ છે તેની વચ્ચે આ પાકિસ્તાની ઝડપા હતા. સુરક્ષા એજન્સીઓ હાલ એલર્ટ થઈ ચૂકી છે. અને જી કૌશિક, જે રીતે આ પાકિસ્તાનીનું જે ઇન્ટ્રોગેશન થઈ રહ્યું છે બીએસએફ દ્વારા, તેમાં શું વધુ વિગતો જાણવા મળી ખરા? જે પાકિસ્તાની જે શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો છે તેની ઉંમર લગભગ 50-60 વર્ષ છે. તેની પાસેથી આવી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી, પરંતુ કયા ઈરાદાથી તે ભારતીય સીમામાં પ્રવેશ્યો તે તમામ બાબતો પર હાલ પોલીસ તપાસ અને બીએસએફની તપાસ ચાલી રહી છે. જી બિલકુલ કૌશિક, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. આગળ વાત કરીએ વધુ સમાચારને તો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નવસારી જિલ્લાના અંતરિયાળ વાંસદા તાલુકાના રૂપવેલ ગામ ખાતે નવસારી અને ડાંગ જિલ્લાના આદિવાસી લાભાર્થીઓને જંગલની જમીનના માલિકો બને તે માટે 3000 વનબંધુઓને જમીનના હકપત્રક આપ્યા હતા. સાથે માપણી સીટ તેમજ રાજ્યની 206 આદિવાસી મંડળીઓને 6 કરોડના ચેક આપવામાં આવ્યા હતા. તો વિવેકાનંદ આદિવાસી મંડળીને વિવિધ રમતની કીટ પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આદિવાસી બંધુઓના વિકાસ અને સહાય માટે સરકાર હંમેશા પ્રયત્નશીલ છે. સાથે જ મુખ્યમંત્રીએ વલસાડ જિલ્લાના ભિલાડ ખાતે ₹13.50 કરોડના ખર્ચે તૈયાર થયેલ ચેકપોસ્ટ અપગ્રેડ ઇન્ટિગ્રેટર પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કર્યું હતું. અને આજે મને આનંદ છે કે અધિકાર પત્રો લગભગ 3000 લોકોને આજે અહીંથી અધિકાર પત્રો પણ આપી રહ્યા છીએ આપણે, અને એને પોતાની માલિકી દેખાય, એના દીકરાઓને સોંપતા જાય, એનો અધિકાર બની રહે. આદિવાસી વિસ્તારમાં મેડિકલ કોલેજો ચાલુ કરી, દાહોદમાં કરી, બનાસકાંઠામાં કરી, તાપીમાં કરી, સુરતમાં છે, અને આદિવાસી ભાઈઓ બહેનો ડોક્ટર બનીને સમાજની સેવા કરે. એકલવ્ય સ્કૂલો બનાવીને સેનામાં જાય, પોલીસમાં જાય, એની પણ વ્યવસ્થા કરી છે. આજથી નિઃશુલ્ક મેટ્રો ટ્રેનની સવારી માણી શકશે. આજથી વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધી 9 દિવસ માટે શહેરીજનો મફતમાં મેટ્રોની સવારી કરી શકશે. શહેરમાં મેટ્રોની શરૂઆત સાથે જ બીઆરટીએસ, એએમટીએસ અને મેટ્રો ધરાવતું દેશનું પ્રથમ શહેર અમદાવાદ બન્યું છે. મેટ્રોની શરૂઆત માટે વર્ષ 2005માં ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. સોમવારે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેટ્રોના ફેઝ 1માં ઇસ્ટ વેસ્ટ કોરિડોરમાં વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સુધીના 6.5 કિલોમીટર રૂટનું લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વસ્ત્રાલ ગામથી નિરાન ચોકડી સુધી મેટ્રોની મુસાફરી પણ કરી હતી. મેટ્રોની મુસાફરી માટે શહેરીજનોએ મામૂલી રકમ ચૂકવવાની રહેશે. હાલના તબક્કે 2.5 કિલોમીટર સુધીનું ભાડું 5 રૂપિયા રાખવામાં આવ્યું છે અને 2.5 થી 7 કિલોમીટર સુધીનું ભાડું 10 રૂપિયા રાખવામાં આવ્યું છે. રાજ્યના યુવા ખેલાડીઓ રમતગમતમાં આગળ વધે અને રાજ્યનું નામ રોશન કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા રમતગમતના સાધનોની કીટનું વિતરણ કરવાનું શરૂ કરાયું છે. રાજ્યભરમાં સ્વામી વિવેકાનંદ મંડળો બનાવી ખેલાડીઓને ક્રિકેટ તેમજ વોલીબોલના સાધનો એનાયત કરવામાં આવી રહ્યા છે. જોઈએ સમગ્ર રાજ્યમાં યોજાયેલા આ કીટ વિતરણની એક ઝલક. ખેડા જિલ્લાના નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્વામી વિવેકાનંદ યુવક મંડળોને વોલીબોલ તેમજ ક્રિકેટની રમત માટેની કીટનું સાંસદ દેવસિંહ ચૌહાણના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. ખેડા જિલ્લામાં રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા 370 જેટલા વિવેકાનંદ યુવક મંડળોની રચના કરવામાં આવી છે. યુવા શક્તિને રચનાત્મક કાર્યમાં જોડવા માટે રાજ્યભરમાં સ્વામી વિવેકાનંદ યુવક મંડળોની રચના કરવામાં આવી છે.
સુરેન્દ્રનગરના વઢવાણમાં સાંસદ દેવજી ફતેપરા અને ભાજપના કાર્યકરોની ઉપસ્થિતિમાં 650 જેટલા યુવક મંડળોને કીટ વિતરણ કરવામાં આવી હતી, જેમાં ક્રિકેટ, વોલીબોલ સહિતની રમતોના સાધનો આપવામાં આવ્યા હતા. સાથે સ્વામી વિવેકાનંદ યુવા મંડળના સભ્યોને નિમણૂક પત્રો પણ આપવામાં આવ્યા હતા. સુરતના બારડોલમાં આવેલા ટાઉનહોલ ખાતે સ્વામી વિવેકાનંદ યુવા મંડળોને વિવિધ રમતોની કીટનું વિતરણ મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લામાં 550 જેટલા સ્વામી વિવેકાનંદ મંડળની નોંધણી થઈ છે. લગભગ 550 જેટલા મંડળોની નોંધણી થઈ છે અને તે પૈકી આજે પ્રથમ તબક્કામાં 400 કીટનું વિતરણ કરવાના છીએ અને એક વોલીબોલની કીટ અને એક ક્રિકેટની કીટ, આમ બે પ્રકારની કીટનું વિતરણ કરવાના છે. રાજ્ય સરકાર યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ધ છે. તેના ભાગરૂપે આણંદ ખાતે યોજાયેલા સ્વામી વિવેકાનંદ યુવા સંમેલનમાં વિવિધ રમતની 490 કીટનું વિતરણ મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગુજરાત સરકાર દ્વારા સ્વામી વિવેકાનંદ મંડળના યુવાનોને કીટ વિતરણનો એક પ્રોગ્રામ હતો. લગભગ 490 જેટલી કીટો ગામે ગામેથી આવેલા વિવેકાનંદ મંડળના સંયોજકોને આપવામાં આવી છે અને સ્ટેજ ઉપરથી 19 જેટલી કીટોનું વિતરણ થયું છે. મોરબીના ટાઉનહોલ ખાતે પણ સાંસદ મોહનભાઈ કુંડારિયા, કલેક્ટર આરજે માકડિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્વામી વિવેકાનંદ યુવા મંડળોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. 60 જેટલા પસંદગી પામેલા જૂથોને ક્રિકેટ, વોલીબોલ કીટ મહાનુભાવોના હસ્તે એનાયત કરાઈ હતી. પોતામાં પડેલી શક્તિને બહાર લાવવા માટે રાજ્ય સરકારનો યુવા અને સાંસ્કૃતિક વિભાગના માધ્યમથી યુવાનોને કીટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. ખાસ કરીને દરેક તાલુકાના યુવાનોને આનો લાભ મળે અને યુવાનો રમત રમતા થાય અને દેશનું નામ રોશન કરે એટલા માટે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ હતો. સ્વામી વિવેકાનંદ યુવા મંડળ તરફથી અમને જે કીટ આપવામાં આવી છે તેનાથી અમને બહુ જ આનંદ થયો. તેથી અમે ભણવામાં તો આગળ હતા જ, પણ આ રમત ગમત ક્ષેત્રે પણ આગળ વધીશું અને દેશનું નામ રોશન કરીશું. રાજ્યના યુવાધનને પ્રોત્સાહિત કરવા અને રમતગમતને વેગ આપવા માટે તાપી જિલ્લાના વ્યારા ખાતે સાંસદ પ્રભુ વસાવાના હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લાના 430 સ્વામી વિવેકાનંદ યુવા મંડળોને ક્રિકેટ તેમજ વોલીબોલના સાધનો અર્પણ કરાયા હતા. જે રીતે નરેન્દ્રભાઈએ જે સૂત્ર આપ્યું છે, ખેલો ઇન્ડિયા ખીલે ઇન્ડિયા, ત્યારે આ અંતર્ગત તમામ યુવાઓને વોલીબોલની કીટ અને ક્રિકેટના સાધનોની કીટ અહીંયા સ્વામી વિવેકાનંદ યુવા મંડળને આજે અમે અર્પણ કરી છે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના વિવેકાનંદ યુવા મંડળોને કીટ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા નિગમના ચેરમેન રાજેશભાઈ પાઠક સહિત સ્થાનિક ધારાસભ્ય સહિત મહાનુભાવોના હસ્તે યુવા ખેલાડીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. યુવાનોને રમતગમત પ્રત્યે રૂચિ વધે અને દેશના યુવાનો રમતગમતમાં અને ઓલિમ્પિકથી મારી દરેક રાષ્ટ્રીય રમતોમાં પૂરતું યોગદાન આપે અને આગળ વધે એ માટે જે કીટ વિતરણનો કાર્યક્રમ કર્યો છે એનાથી દરેક યુવાનો ખુશ છે, અમે પણ ખૂબ જ ખુશ છીએ. દાહોદ બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલમાં દિવ્યાંગોને IOC દ્વારા રૂપિયા 50 લાખની કીટનું વિતરણ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ઉપરાંત બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલના અધ્યક્ષ યુસુફી કાપડિયા, IOCના કર્નલ નેગી સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તકરીબન 500 સે જ્યાદા લોકો કો જો કે સ્પેશિયલી એબલ્ડ લોગ હૈ ઉનકે લિયે અલગ અલગ તરીકે કે જો એપ્લાયન્સેસ હૈ જૈસે કે ક્રચેસ હો ગયે, વ્હીલચેર હો ગઈ, મોટરાઇઝ વ્હીલચેર હો ગઈ, સ્માર્ટ કેન, સ્માર્ટફોન, ઇસ તરહ કી તમામ ચીજે તકરીબન 55 લાખ રૂપિયે કી ચીજે ઇસ તરહ હમને 500 લોકો કો ઉપલબ્ધ કરાઈ હૈ. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ભારતના વધતા રાજકીય દબાણ અને આતંકવાદ પર ચારે તરફથી ઘેરાયેલા પાકિસ્તાનને આખરે હાફીઝ સઈદ સાથે જોડાયેલા આતંકી સંગઠન જમાત ઉદ દાવા અને તેમના સહયોગી સંગઠન ફલાહે ઇન્સાનિયત ફાઉન્ડેશનને પ્રતિબંધિત જાહેર કરવું પડ્યું છે. પાકિસ્તાનના આંતરિક બાબતોના મંત્રાલયે આતંકવાદ વિરોધી અધિનિયમ 1997 પ્રમાણે આ કાર્યવાહી કરી છે. સોમવાર સુધી NCTAની વેબસાઇટ પર આ સંગઠનોને નજરકેદ સંગઠનોની યાદીમાં મૂકી દેવામાં આવ્યા હતા. મંગળવારે આ સંગઠનોને પ્રતિબંધિત સંગઠનોની યાદીમાં મૂકી દેવામાં આવ્યા છે.
તો પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનો પ્રારંભ થતા દાહોદ જિલ્લામાં કેન્દ્રીય રાજ્યમંત્રી જશવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં યોજનાકીય કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લામાં 10,472 શ્રમિકોએ આ યોજના હેઠળ નોંધણી કરાવેલ છે. આ યોજનાની વધુ માહિતી આપતા કેન્દ્રીય મંત્રી જશવંતસિંહે કહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ ગરીબો માટે અનેક યોજનાઓ શરૂ કરી છે. દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી, પ્રાંત અધિકારી તેજસ પરમાર તેમજ આરોગ્યના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આહવા ખાતે પણ પીએસએમવાય કાર્યક્રમના શુભારંભ પ્રસંગે વલસાડના સાંસદ સીકે પટેલની ઉપસ્થિતિમાં આ પ્રસંગ કરાવ્યો હતો. ગુજરાતની ધરતી પર દેશના લાડીલા પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે પ્રધાનમંત્રી શ્રમિક માનધન યોજના શરૂ કરીને 42 કરોડ શ્રમયોગીઓને 60 વર્ષની ઉંમર પછી 3,000 માસિક પેન્શન આપવાનો નિર્ણય કર્યો છે. એ દેશવાસીઓ માટે, શ્રમિકો માટે અને ગુજરાત માટે એ ગૌરવની વાત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસના બીજા અને અંતિમ દિવસે અમદાવાદના વસ્ત્રાલ ખાતે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાની શરૂઆત કરાવી હતી. અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે રાષ્ટ્રવ્યાપી પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રિમોટ કંટ્રોલથી ગઈકાલે પ્રારંભ કરાવ્યો હતો. જોઈએ એક અહેવાલ. અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે રાષ્ટ્રવ્યાપી પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના હસ્તે શ્રમિકોને પ્રધાનમંત્રી પેન્શન કાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ યોજનાની શરૂઆતમાં ગુજરાતના 2,38,000 જેટલા શ્રમિકો નોંધાઈ ચૂક્યા છે. આજની સ્થિતિએ દેશમાં કુલ 14,50,000 શ્રમિકોએ આ યોજનામાં પોતાનું નામ નોંધાવ્યું છે. પ્રધાનમંત્રીએ શ્રમયોગી માનધન યોજનાનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવતા ગુજરાત રાજ્યની ભૂમિકાની પ્રશંસા કરી હતી. एक ऐतिहासिक अवसर के साक्षी बन रहे हैं और इस वक्त ये गुजरात गर्व कर सकता है. आज के इस कार्यक्रम का होस्ट गुजरात है, लेकिन खुशी होगी इसी समय पूरे देश में 3,00,000 से ज्यादा कॉमन सर्विस सेंटरों पर 2 करोड़ से ज्यादा लोग अभी इस कार्यक्रम में भागीदार है. प्रधानमंत्री श्रमयोगी मानधन योजना यानी पीएम सिम आप सभी के लिए देश के लगभग 42 करोड़, यह आंकड़ा सुनकर के ही आपको ताज्जुब होगा, देश के 42 करोड़ श्रमिकों કામદારોની કી સેવામાં સમર્પિત હૈ. પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીએ શ્રમનો મહિમા જણાવતા આ યોજનાને ભારત માતાના લલાટ પર શ્રમિકના પરસેવાનું તિલક ગણાવી હતી. ઓર મેરે લિયે કાર્યક્રમ ક્યા હૈ અગર મુજે એક વાક્ય મેં કહેના હોગા તો મેં કહુંગા કે ભારત કો જિન્હોને નિર્માણ કર રહે હૈ, भव्य भारत के सच्चे जो निर्माता है, ये हमारी योजना मेरे हिसाब से मां भारती के मजदूरों के पसीने का, मां भारती के मजदूरों के पसीने का, मां भारती के भाल पर ये तिलक के समान है. प्रधानमंत्री वधुमां उमेर्यु हतु के श्रमिकों ना कल्याण माटे सरकार तेमनी साथे उभी छे. कामों से जुड़े सभी कामगार साथियों को आज एक बहुत ही बड़ा अवसर है, बहुत ही बड़ी भेंट है. मैं उन सबको बहुत बहुत बधाई देता हूं. ये योजना ऐसी है कि मेरे मजदूर भाइयों बहनों, मेरे कामगार भाइयों बहनों, मेरे श्रमिक भाइयों बहनों, पसीना बहा करके जिंदगी जीने वाले मेरे भाइयों बहनों, ये आपको अपने बुढ़ापे का एक मजबूत संबल इससे मिलने वाला है.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે અસંગઠિત ક્ષેત્રોના કામદારો અને મજૂરોની પીડાનો તેમને અનુભવ છે અને એટલે જ આ પીડામાંથી આ યોજનાનો ઉદ્ભવ થયો છે. તો પ્રધાનમંત્રીએ આ પ્રસંગે વિપક્ષ પર પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે આ અગાઉ સરકારી યોજનાનો લાભ સામાન્ય માનવી સુધી પહોંચતો ન હતો. આપકે ઇસ ચોકીદાર કી યહી ઇમાનદારી બિચોલિયો ઓર દલાલો કે હમદર્દો કો જરા પરેશાન કર રહી હૈ, ઉનકી નિંદ આરામ હો ગઈ હૈ, ઓર ઇસલિયે વો જોર જોર સે ચિલ્લા રહે હૈ. 5 સાલ સે દુકાને બંધ પડી હૈ, દલાલી બંધ હો ગઈ હૈ, બિચોલિયો કમાઈ બંધ હો ગઈ હૈ, ઓર ઇસલિયે ચિલ્લા રહે હૈ, જોર જોર સે ચિલ્લા રહે હૈ, મોદી હટાઓ મોદી હટાઓ મોદી હટાઓ, ક્યોંકિ ઉનકા દાના પાણી બંધ હો ગયા હૈ. આ અગાઉ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રમંત્રી સંતોષ ગંગવારે શ્રમયોગી માનધન યોજના વિશે માહિતી આપી હતી. આ યોજનામાં 14.50 લાખ શ્રમયોગી જોડાઈ ચૂક્યા છે. આગામી 31 માર્ચ સુધીમાં આ સંખ્યા 1 કરોડ સુધી પહોંચશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. તો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની સુરક્ષા માટે અગાઉની સરકારોએ કોઈ યોજના બનાવી ન હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ યોજના દ્વારા શ્રમિકો પ્રત્યે તેમની સંવેદના વ્યક્ત કરી છે. આ યોજના હેઠળ સામેલ લોકોને 60 વર્ષની ઉંમર બાદ 3000 પ્રતિમાસ પેન્શન પ્રાપ્ત થશે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગૃહમંત્રી રાજનાથસિંહે અસમના ડુબરી જિલ્લામાં ભારત બાંગ્લાદેશ સરહદ પર સ્માર્ટ ફેન્સિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો. વ્યાપક એકીકૃત સીમા પ્રબંધન પ્રણાલી હેઠળ આ પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. 61 કિલોમીટર વિસ્તારમાં શરૂ કરવામાં આવેલી આ યોજનાને બોર્ડર ઇલેક્ટ્રોનિકલી ડોમિનેટેડ QRT ઇન્ટરસેપ્શન પ્રણાલી એવું નામ આપવામાં આવ્યું છે. આ યોજના હેઠળ ટેકનોલોજીના સહારે સીમા સુરક્ષા કરવામાં આવી રહી છે, જેમાં કેમેરા, સેન્સર, સેટેલાઇટ, રડાર દ્વારા સમગ્ર વિસ્તારમાં નજર રાખવામાં આવશે. किलोमीटर हम लोगों ने किया था. जो हमारा इंटरनेशनल बॉर्डर है जम्मू में इंडो पाक, और ये इंडो बांग्लादेश बॉर्डर पर 61 किलोमीटर, यहां पर यह सिस्टम यह लगाया गया है. यहां पर जो कमांड एंड कंट्रोल सेंटर है, यहां से जो ही जानकारी मिले तुरंत विद इन ए फ्यू सेकेंड उनको सूचना पहुंचेगी और वहां से वो मूव करेंगे. और कहीं पर भी कोई स्मगलिंग हो रही है अथवा कहीं पर कोई बॉर्डर क्रॉस करने की कोशिश कर रहा है तो उसकी वह जानकारी हासिल कर लेंगे. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તે સુરક્ષા દળોનું નૈતિક બળ તોડી રહી છે. બાલાકોટ પર થયેલ એર સ્ટ્રાઇકનું રાજનીતિકરણ કરવા બદલ રવિશંકર પ્રસાદે કોંગ્રેસની આલોચના કરી હતી. તેમણે વળતો સવાલ કર્યો હતો કે વિરોધ પક્ષને સૈન્ય પર ભરોસો નથી. કિસી વિદેશી તાકતને સવાલ નહીં કિયા. સબસે તો મજા આયા પાકિસ્તાન કા. उनको हम इतने अंदर घुस गए थे कि वो भी उसको डिनाई नहीं कर पाए, तो क्या कहा, खेतों में बम गिराकर चले गए. तो क्या कपिल सिब्बल चिदंबरम पाकिस्तान की भाषा बोल रहे हैं? ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ કોસ્ટારિકા અને પેરુગ્વેની પ્રથમ ચરણની યાત્રા દરમિયાન પેરુગ્વે પહોંચ્યા છે. આ યાત્રાથી બંને દેશોના શિક્ષણ, સ્વાસ્થ્ય અને અંતરિક્ષ અને નાગરિકો વચ્ચે સીધો સંપર્ક, વ્યાપાર, વિદેશ અને પરસ્પર સંબંધોને મળશે વધારે મજબૂત કરવાની તક. આ પહેલા તેઓ ગઈકાલે સ્પેનની રાજધાની મેડ્રિડ પહોંચ્યા હતા. આ યાત્રામાં ઉપરાષ્ટ્રપતિ સાથે પર્યટન રાજ્યમંત્રી એકે અલ્ફોન્સ, સાંસદો અને વરિષ્ઠ સરકારી અધિકારી ઉપસ્થિત છે. ઉપરાષ્ટ્રપતિ પેરુગ્વેમાં 7 માર્ચ સુધી અને ત્યારબાદ કોસ્ટારિકામાં 7 થી 9 માર્ચ સુધી પ્રવાસ કરશે. ઉલ્લેખનીય છે કે ભારત તરફથી આ બંને દેશોમાં આ પ્રથમ ઉચ્ચસ્તરીય યાત્રા છે. રાજ્યની સંવેદનશીલ સરકાર રાજ્યના છેવાડાના માનવીના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના સર્વાંગી વિકાસ માટે સરકારે એક ડગલું આગળ ધપાવ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ₹447 લાખના 358 કામોના આયોજનને મંજૂરી આપવામાં આવી છે. વર્ષ 2019-2020 માટે જિલ્લાના 6 તાલુકાઓમાં પીવાના પાણી, સિંચાઈનું પાણી,
રોડ, રસ્તા, આરોગ્ય, શિક્ષણ સહિત પાયાની માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના અને વિકાસલક્ષી કામોના આયોજન માટે મંજૂરીની મહોર લાગી દેવામાં આવી છે. હાલ કમાટ, સંખેડા અને પાવી જેતપુર તાલુકા માટે 447 લાખના કુલ 358 કામોના આયોજનને મંજૂરીની મહોર લગાવી હતી. આ સાથે જ આ બુલેટિન સમાપ્ત થાય છે. નમસ્કાર.